પેલું રમો પ્રજાપતિ એસપી ઇન્ડિયા વાળો સિદ્ધાર્થ સાહેબ, કોઈ દિવસ હવે તમે ચેનલ જુઓ ને અને સામે મળો ને તેને ફેંટ મારજો, લાઈક ખેંચીને હમણાં કહું તે તમારો આરો રાહ કેટલી જોડાવે છે. લા તું તો પ્રધાનમંત્રી જેલા સિદ્ધાર્થ. અમારે શું છે સાહેબ, અમારી ટૂર છે કિશોર કાકાની, આકાશ ઝાલાની, અમારી આખી એક કોમેડી ટૂર છે રેડિયો સિટી જોક સ્ટુડિયો, જેના પાસીસ આ સિદ્ધાર્થીઓ બધા વેચવાનો છે. ના લા કશું વેચ્યું વેચતો છે નહીં અને આવતો છે નહીં, ખબર નહીં હું હશે થઈ જાઉં. આવા દાદીની પથ્થર ઝીકી કાઢું એની માને. બહુ મોડું થઈ ગયું યાર. લે તારું નામ જ ખાલી સિદ્ધાર્થ છે, બાકી માલિયા જેવું છે નહીં. આટલી બધી રાહ જોડાણ કેમ મોડું થયું તારે? બે કાકા તમને ખબર તો છે યાર અમદાવાદ નો ટ્રાફિક કેટલો. અલે પણ તું તો હવાર નો નીકળ્યો છું, તને ટ્રાફિક જ મળમળ કર્યો. તારે શું દરેક ચાર રસ્તા પર આમ સિગ્નલો આપે તું બેઠો બેઠો? યાર સોરી અબાઉટ ધેટ, હવે બાઇક માં પેટ્રોલ પતી ગયું તું ને એટલે શું ધક્કો મારીને આયા. વડોદરા 23 તારીખે કરીએ છે અમદાવાદ અને 29 તારીખે છે રાજકોટ, બરાબર. ફૂલ પેટ્રોલ પુરાઈ લે જા, બધી જગ્યાએ તાર ફરવું પડે, ફરીને પાસ આલવા પડશે. ઓકે આ રીતે છે બધું, એમાં સ્ટેન્ડ અપ કોમેડી છે, ઇમ્પ્રોવ કોમેડી છે, મ્યુઝિકલ સ્કેચ બધું છે. રેડિયો સિટી જોક સ્ટુડિયો કિશોર કાકા હતે, સમજો. અંદર અંદર વાતો મત કર. ઇફ યુ ડોન્ટ માઇન્ડ એક સવાલ પૂછું. હું લાવ સ્ટેન્ડ અપ કોમેડી એટલે શું? ઊભા ઊભા કરવાનું ખાલી કરી દઈશું અમારી જવાબદારી, એ પણ અમે અમારી માર્કેટિંગ સ્ટ્રેટેજી થી ખાલી કરીશું. હવે પહેલો પ્લાન એવો છે કે તમને લોકોને ખબર જ છે કે અત્યારે ટ્રેન્ડિંગ મેરેજ સીઝન ચાલે છે, તેમાં અમે કેવું કરશું કે અત્યારે ગલીએ ગલીએ વરઘોડા નીકળતા હોય તો લોકો વરઘોડામાં શું ઉડાડે? નોટો. તો ત્યાં અમે તમારા પાસીસ ઉડાડીશું. પડમ પડી થઈ જશે યાર. એટલે લોકો પડા પડી કરે પાસ ખેંચવા માટે, એવું બધું હોતું હશે એવું કોઈ દિવસ પાસ માટે? પૈસા માટે પડા પડી કરે પાસ માટે તો ખર્ચવા પડે. કેવું લાગે પાસ માટે પડા પડી કરતા હોય? પેલો વર રાજા ઘોડા પરથી કૂદકો મારે ને કોકના પર પડે, પેલી બાજ પેલા ખબર છે આ લોકો પેલા તમને લોકોને ખબર જ છે કે મેરેજ ની સીઝન ચાલે છે, બરાબર. તો એમાં કેવું કે જમણવારની થાળીઓ હોય એમાં પેલા કેટરસ ના કાર્ડ નહી હોતા કાર્ડ, એની જગ્યાએ આપડે તમારા પાસ મૂકીશું. આ થાળીઓ ખચાખચ ખાલી થઈ જશે બધી. જે જગ્યા તમારો શો હશે ત્યાં બહાર ઓડિયન્સ ઉભી જશે, બરાબર. પછી છે ને અમારા પાછલા ખીચામાં જે ચાર પાંચ પાસ બચ્યા હશે, બરાબર, એના મૂકીશું અને ઝાટકો મારીશું. પડી જશે પાસ, પડામ પડી થઈ જશે યાર, સીટો ખચાખચ ભરાઈ જશે. જો બકાયદા વેચ બકા આ રીતે નહીં વેચાય
બુક માય શો પર જઈને હું વેચીશ ભાઈ. એસપી ઇન્ડિયા આ સિદ્ધાર્થ તો નબળો માણસ છે, જવા દો. તમે એસપી ઇન્ડિયાની ચેનલ જોરદાર ચલા, તમે ત્યાં જાઓ, આ વિડીયો જુઓ અને રેડિયો સિટી જોક સ્ટુડિયોની કિશોર કાકાની ટૂર થાય છે. જો ફરીવાર કહું છું, બોલતો નહીં વચ્ચે, તું યાદ ગોખી લેજે. હા, એમાં 9 તારીખે સુરત, 16 તારીખે બારડોલી, 22 તારીખે વડોદરા, 23 તારીખે અમદાવાદ અને 29 તારીખે રાજકોટમાં શો થઈ રહ્યો છે. ધમાકેદાર કોમેડી થશે. ડાયરેક્ટ બુક માય શો માં કરાવો. બાકી આ તો લગ્નના સ્કીમ બતાડે છે, ત્યાં પાસવર્ડ છે. આ બુદ્ધિ વગરનો એટલે એને જે પડાપડી કીધી ને કે તમે બુક માય શો પર કરજો પડાપડી. તારે આની જે પડાપડી છે ને એ પ્રમાણે પાસ લેવાની કોઈ કોશિશ કરતા નહીં, કારણ કે આ રીતે પડાપડી કરવા જશો ફ્રેક્ચર વેક્ચર થશે. એના કરતા સિમ્પલલી બુક માય શો. આને જ નહીં બોલાવું સિદ્ધાર્થિયા. ગુજરાતી ચેનલ ચલાવે છે એસપી ઇન્ડિયા અને છોકરો મજાનો છે. તમે ચેનલ માટે સબસ્ક્રિપ્શન આપો, તમે શેર કરો, લાઈક કરો, કમેન્ટ પણ કરો અને આની ચેનલ ને સબસ્ક્રાઈબ કરો, બરાબર. બાકી પાસ લેવાનું આવે ને ત્યાં ગોળીના ભાઈ ના લેશો, તમે ડાયરેક્ટ કરાવજો. આમ એટલા પ્લાન લઈને આવે છે, કશું કરતો નહીં નબળો, એક નંબર નો. જો એ ના અનિલ તો કઈ બોલતો જ નથી બે. ના, એ તો મોમાં લઈને બેઠો. એટલે શું ખબર, એટલે મને ખબર નથી શું લઈને, કઈક કઈક મોડા મૂક્યું છે એને. આમ ચાવે ચાવ ચાવ ભાઈ ચાવ, કઈ નહીં ચાવ વધો. પણ એસપી ઇન્ડિયા સબસ્ક્રાઈબ કરો સાહેબ, કિશોર કાકા અને આકાશ ઝાલા તરફથી મોજ કરો. આવો ફેબ્રુઆરીમાં શો જોવા, મજા આવશે. થેન્ક યુ. મહિનો છે, મોજ કરો. હા, કરશે એ લોકો, જો મજા કરશે.